વડોદરામાં સરકારી કચેરીઓના કકડધજ બની ગઈ છે જ્યાં કુબેર ભવનમાં નૌમારીની તમામ કચેરીઓ પાણીમાં ગઈ છે સિંચાઈ વિભાગની કચેરીમાં ટપક પદ્ધતિ થતા વરસાદી પાણીથી હાલ હાલાકીનો સામનો લોકો કરી રહ્યા છે તો કર્મચારીઓ પણ મજબૂત બન્યા છે મત્સ્ય ઉદ્યોગ વિભાગના છતમાં ટપકતા પાણી પાણી પડવાથી સરકારી ફાઇલો પર લીક જવાનો ડર લાગી રહ્યો છે જ્યાં સરકારી ફાઇલોને પ્લાસ્ટિકની પ્લાસ્ટિકથી ધાગી દેવામાં આવ્યા છે વાતાવરણ હોય છે ત્યારથી જે કહેવાય છે કે જે નર્મદા ભુવન કચેરીની અંદર અલગ અલગ કચેરીઓની અંદર મોટા મોટા પોપડા પડી રહ્યા છે એના કારણે કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ ભયના ઉઠા હેઠળ કામગીરી કરી રહ્યા છે ખાસ કરીને વડોદરા કોર્પોરેશન હર હંમેશા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને નિર્ભયતાની નોટિસ પાઠવી અને જ્યારે જ્યારે જે કહેવાય છે કે લાઇટ પાણી ડ્રેનેજ કાપવામાં આવતા હોય તો ખાસ કરીને વડોદરા શહેરના નગરજનોની ચિંતા રાખી અને સરકારી અધિકારીઓ કર્મચારીઓ સાથે સાથે અનેક લોકો જે અવર જવર કરતા હોય તેઓનું સુરક્ષાને ધ્યાનમાં રાખી અને આ કચેરીને તાત્કાલિક ધોરણે શિફ્ટ કરવી જોઈએ સાથે સાથે આ કચેરીની અંદર જે પણ જે કામગીરી છે તેને તાત્કાલિક કરવી જોઈએ કારણ કે અહીંયા આગળ તમે જોશો કે પિલ્લરોની અંદર પણ પોપડા જે પડી રહ્યા છે તિરાડો પડી રહી છે સાથે સાથે પાણી ટપકી રહ્યા છે અને જે કહેવાય છે કે જરૂરી દસ્તાવેજો છે દસ્તાવેજો પણ પલળી રહ્યા છે એટલે ખાસ કરીને વડોદરા શહેરના જે પણ જવાબદાર અધિકારીઓ ચિંતા કરીને વહેલામાં વહેલી તકે આની રિપેરિંગની કામગીરી કરવી જોઈએ અને આ અધિકારીઓ કર્મચારીઓને બીજી કચેરીમાં શિફ્ટ કરવા જોઈએ તેવી અમારી માંગ છે હા ચોક્કસથી જો કદાચ આ પોપડા પડવાથી કોઈ પણ ઘટના ઘટશે તો તેનો સંપૂર્ણ જવાબદાર જે તે જવાબ વડોદરાની બહુમાળી ઇમારત કુબેર ભવનના નવમા માળે એટલે કે છેલ્લા માળે આવેલી આ સિંચાઈ વિભાગની ઓફિસ છે અત્યારે ચોમાસાનો સમય છે અને સિંચાઈ વિભાગના જે કર્મચારીઓ છે એ દર ચોમાસામાં તેમને આ રીતે એક પ્રકારની આદત પડી ગઈ છે પાણી વચ્ચે બેસવાની એટલા માટે એમની પણ મજબૂરી છે કારણ કે સરકારી વિભાગ એટલું નિષ્ઠુર તંત્ર છે કે તેમના જ કર્મચારીઓની જે હાલત છે જે પરિસ્થિતિ છે તેનું ધ્યાન નથી રાખી રહ્યા અહીંયા પાણી જુઓ આ સરકારી કચેરી છે સિંચાઈ વિભાગના જે કર્મચારીઓ છે અહીંયા જ બેસે છે અધિકારીઓ સિંચાઈ વિભાગની વડોદરા જિલ્લાની જેટલી પણ ફાઇલો છે એ અહીંયા જ રાખવામાં આવે છે તેને આ રીતે ઢાંકીને રાખવામાં આવે છે આપ અહીંયા જોઈ શકો છો સિંચાઈ અને લગત વિભાગની ફાઇલ આ ડભોઈ બહાદરપુર સેક્શનની છે આવી જ વડોદરા જિલ્લાની તમામ સેક્શનની ફાઇલો અહીંયા સચવાયેલી હોય છે પરંતુ દર ચોમાસામાં ફાઇલો પલળી જવાનો મોટો ખતરો હોય છે કેટલાક પોટલા પલળી પણ ગયા છે આપ અહીંયા જોઈ શકો છો એટલા માટે કારણ કે આ છેલ્લો માળ છે ને ઉપરથી પાણી ઉતરી રહ્યું છે જર્જરિત થઈ ગઈ છે કારણે તેને ઠીંગડા મારવા પડે છે પરંતુ તેનાથી પણ આ આ સમસ્યા નથી પાણી એટલું બધું ભરાઈ ગયું હતું કે આપ અહીંયા જોઈ શકો છો કે એક ડોલ ભરાઈ ગઈ એના પટાવાળા કર્મચારી દ્વારા ડોલ ભરી દેવામાં આવી છે જે નીચે ફ્લોર પર પાણી પડ્યું હતું તેનાથી આ ડોલ ભરાઈ ગઈ છે એટલે આ પ્રકારની પરિસ્થિતિ છે પાણી ખૂબ મોટા પ્રમાણમાં ચોમાસામાં અહીંયા છત પરથી ટપકે છે ઇમારત આખી જર્જરિત થઈ ગઈ છે અને તમામ વચ્ચે સિંચાઈ વિભાગના જે કર્મચારીઓ છે અધિકારીઓ છે તેમને આ જ પ્રકારની પરિસ્થિતિમાં અહીંયા બેસવાનો વારો આવે છે તેમની મજબૂરી છે પરંતુ સરકારી જે તંત્ર છે તે અંગે કઈ ધ્યાન નથી રાખી રહ્યું આપ અહીંયા જોઈ શકો છો કે અહીંયા કર્મચારીઓ બેઠા છે આ તરફ અધિકારીઓ પણ બેસે છે કેટલા કર્મચારીઓ છે તેમની સાથે વાત કરીશું અહીંયા પાણી કેટલા સમયથી પડે છે બે ત્રણ વર્ષથી બે ત્રણ વર્ષથી આ જ સ્થિતિ છે તમારે આ રીતે જ બેસવું પડે છે આગળ જાણ કરી છે કચેરી બદલવાની વાત કરી છે ઓકે તો અહિયાં ફાઇલો પણ ને રાખી છે કેટલાક પોટલા પણ પડે ગયા છે મહત્વની ફાઇલો છે મહત્વની છે ઘણી મહત્વની છે કોઈ નુકસાન તો થાય છે ને નુકસાન તો શું કરીએ પણ આગળ વાત કરી છે કચેરી બોલવા માટે સાહેબ કરશે આગળ જો આ કર્મચારીઓ છે તેમની મજબૂરી છે કે તેમને આ રીતે પાણીમાં બેસવું પડે છે પણ સૌથી મોટું નુકસાન એ છે કે અહીંયા રાખેલી તમામ જે ફાઇલો છે તમામ જે ફાઇલોના પોટલા છે એ ચોમાસામાં પલળી જાય છે અને સરકારને જ એક મોટું નુકસાન થાય છે કારણ કે ઘણી વખત એવું થતું હોય છે કે ફાઇલો પલળી જવાને કારણે ફરીથી સિંચાઈ વિભાગના કર્મચારીઓ અધિકારીઓને સર્વેની કામગીરી કરવી પડતી હોય છે અને ડેટા મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે પરંતુ હવે જાગવાની જરૂર છે ત્રણ વરસથી આ પ્રકારની પરિસ્થિતિ છે જે પાલિકા જે સરકારી વિભાગનું તંત્ર છે એ સત્વરે જાગે કારણ કે આ રીતે જે નુકસાન છે એ પોસાય એમ નથી ફાઇલો પલળી જાય છે છત આખી ટપકે છે આખી એ બિલ્ડિંગ જર્જરિત થઈ ગઈ છે ક્યારેક કોઈ મોટી હોનારત પણ અહીંયા થઈ શકે છે કેમેરામેન વિજય પટેલ સાથે અમિત ઠાકોર ટીવી થર્ટીન ગુજરાતી વડોદરા